नमस्कार दर्शक मित्रों, हूँ प्रीति सनान से सिटी न्यूज में आप सौनું स्वागत करू छू। समाचारोની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાનુશાલી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન। કંપનીમાં કામ કરતા મજૂરનું મશીનમાં હાથ આવી જતા સર્જાયો અકસ્માત। यूथ वॉइस ऑफ दमन ग्रुप द्वारा कैंडल मार्च काढवामां आवी। त्रिनेत्रेश्वर महादेव मंदिर में भजन संध्यानो आयोजन करवामां आव्यु। हवे समाचार विगतवार जोईए। વાપીમાં આવેલ ઉધવરામ બાપા પરિવાર અને ભાનુશાલી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। વાપીમાં આવેલ ઉધવરામ બાપાસ પરિવાર અને ભાનુશાલી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાનુશાલી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 8 વર્ષોથી સતત આ સમાજ દ્વારા રક્તદાન શિબિર યોજીને સમાજમાં તથા લોકોને પડતી લોહીની અછતને પૂરી કરવા માટે એક નાનો પ્રયાસ કરવામાં આવે છે। આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરીને 300 થી 350 યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। दर वर्षे बे के त्रण एवा अमे कैम्प करीए छीए अने अमारो टार्गेट जे होय छे एनाथी लगभग अमने वधारे ब्लड मळे छे करीने पोपटलाखा थी मांडी अने हरिया हॉस्पिटल थी मांडी बे त्रण बीजी बधी ब्लड बेंकोमां अमे कॉन्ट्रीब्यूट करीए छीए। आ एक बहु अमे पब्लिसिटीमां मानता नथी पण अमारा वॉलंटियर बहु सरस काम करे छे अने एवुं करता रहेवुं अमे अमारा कुलगुरु पासेथी प्रार्थना करीशुं। છેલ્લા 8 રક્તદાન કેમ્પનું આયોજન ઉધવ પરિવાર ગૌ રોટીથી અવિરત ચાલુ છે અને આ ઉધવ પરિવાર અને ભાનુશાલી સમાજ સદંતર વાપીથી જ્યારથી ચાલુ થયું છે બ્લડ બેન્કો ત્યારથી એ લોકો રક્તદાનમાં અગ્રેસર રહ્યા છે અને વારંવાર રાત્રે બી ઇમરજન્સીમાં બી એ યુવાનો રક્તદાન કરવા માટે આવે છે અને આ એમનો જે કાર્યક્રમમાં છે એ સફળ થાય એવી હું શુભેચ્છા પાઠવું છું। ઔદ્યોગરોટી પરિવાર અને ભાનુશાલી મિત્ર દ્વારા બ્લડ કેમ્પ રાખેલું છે જેમાં અમારું ટાર્ગેટ મિનિમમ 300 થી 350 છે અને આ રક્તદાન એટલા માટે જ કરવામાં આવે છે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું જીવન રક્તના કારણે ન જાય અને આપણે એવું લાયન્સ ક્લબ, લાયન્સ બ્લડ બેંક અને વલસાડ બ્લડ બેંક નો આભાર માનીએ છીએ કે આ આયોજનને સફળ બનાવવામાં અમારો સાથ સરકાર જે મેં 8 વર્ષથી આપ્યો છે ને આગળ બી આપતા રહેશે અને કોઈ પણ વ્યક્તિનું જીવન રક્ત વગર એનું મૃત્યુ ન થાય અને લોકોને લોકો વધારે પડતું રક્તદાન કરે અને કોઈને જીવનદાન આપે। રક્તદાન કરકે દેખો અચ્છા લગતા હે। અમે દરેક ભારતવાસીને અપીલ કરીએ છીએ કે જેટલું બને એટલું રક્તદાન કરો અને કોઈને જીવનદાન આપો। નામાંકિત કંપનીમાં કામ કરતા મજૂરનું મશીનમાં હાથ આવી જતા સર્જાયો અકસ્માત। કંપની પ્રશાસન દ્વારા કોઈ પ્રકારની મદદ ન કરતા મજૂરની હાલત બની કફોડી। નામાંકિત કંપનીમાં કામ કરતા મજૂરનું મશીનમાં હાથ આવી જતા સર્જાયો અકસ્માત। કંપની પ્રશાસન દ્વારા કોઈ પ્રકારની મદદ ન કરતા મજૂરની હાલત કફોડી બની। એક પ્લાસ્ટિકની દાના બનાવતી કંપનીમાં કામ કરતા એક મજૂરનું કામ કરતી વખતે મશીનમાં હાથ આવી જવાથી હાથ કાપવાની નોબત આવી છે। બપોરના સમયે બનેલી આ ઘટનાના કારણે હોસ્પિટલમાં લઈ જવાયો હતો। મરવડ હોસ્પિટલમાં પ્રાથમિક ઉપચાર કરવા બાદ ત્યાંથી હરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તબીબોએ ઓપરેશન કરી મજૂરનું હાથ કાપવા પડ્યું। આ સમગ્ર ઘટનામાં કંપની દ્વારા કોઈ પ્રકારની સહાય ન કરવામાં આવતા મજૂરની હાલત કફોડી બની છે। वो मैं आर्क इंटरप्राइजेस कंपनी प्लास्टिक का दाना बनता उसी में काम कर रहा था। इसके पहले मैं 10-15 दिन से काम कर रहा था तो अभी कंपनी स्टार्टिंग नहीं था। कंपनी ओपनिंग था मशीन का ओपनिंग था तो मैं ऑपरेटर मशीन चला रहा था। मैं उसको प्लास्टिक थमा रहा था गोनी वोनी तो उस गोनी में एक दो गोनी जो लंबा खराब था वो लटक रहा था। वो क्या हुआ कि नीचे ग्राइंडर घूम रहा था, ग्राइंडर में ध्यान दिया नहीं, ग्राइंडर में वो लपेट के मेरे को भी लपेट के मेरा हाथ पूरा एकदम घुमा दिया उसमें 5-6 राउंड। तब मैं चिल्लाया तो ऑपरेटर मशीन बंद किया तब तक, नहीं तो मेरी जान बची मशीन में मैं भी घुस जाता अंदर।
काले काट काट के फिर मैं चिल्लाए तो सेठ भी था उसी समय, तो वो फिर ऑटो बुलाया, पहले मेरे को लेके गया सिफा, वहाँ पे जवाब दिया डॉक्टर, फिर मरवा लेके गया, मरवा में बैंडेज कराने के बाद फिर वो जवाब दिया तो मेरे को हरिया हॉस्पिटल लेके गया। हॉस्पिटल किस साधन में लेके गए, कैसे लेके? वो ऑटो में लेके गए। ये कंपनी गए थे मशीन में, हाथ कट गया, 1 बजे हमें खबर आया कि हाथ कट गया है, तो मैं गई, लोग बोले कि सिफा आओ, सिफा गई तो सिफा में नहीं मिले, फिर बोले फोन से कि मरवाड़ आओ, मरवाड़ में गई तो वहाँ पे भी रिक्शा से लाए, 5 अगस्त के दिन रिक्शा में लाए, और वहाँ से भी 2 घंटा रखे बैंडेज वैंडेज कर कर बोले कि हरिया ले जाओ, खून इतना जारी था कि एकदम हड्डी हड्डी चूर बहुत खून निकल रहा था, तो वो लोग जवाब दे दिए, तो फिर हम लोग हरिया आए। हरिया आने के बाद डॉक्टर साहब ने पूछा कि कितना ये कब हुआ है हादसा, हम बोले 1 बजे, तो बोले कि बहुत लेट हो चुके, और मरवाड़ में भी सेठ लेट में आए थे, सेठ कहाँ गया बुलाओ बुलाओ, तब जाकर बहुत लेट में आए, तो वहाँ आए तब जाकर हरिया आए। हरिया में भी डॉक्टर बोल रहे हैं कि 50,000 जमा करो, तभी ऑपरेशन लेट हो चुके, अगर तुरंत आते तो इनका हाथ बचाया जा सकता था, ये बहुत लेट 5 घंटा लेट हो चुका था, 1 बजे से लेके 5 बजे वहाँ हम लोग पहुँचे। जब हॉस्पिटल में थे खाना वाना को दे दे रहा था, और इनका जो एक बार 50,000, एक बार 1,18,000, एक बार 20,000, बस इतना दिया, और दवा को जब बोले तो आ रहे, तो कभी कभी हम भी दवा मंगाते थे, कभी कभी वो आ जाता था, लेकिन वो पूरा खर्चा नहीं, आज 17 तारीख का 2,000 रुपया दिया है, वो नहीं सोच रहा कि 2,000 में क्या होगा 17 तारीख। चौकी में हम गए, जो एक लोग भेजे थे चौकी, तो वहाँ बोले कि तुमको कोई कागज नहीं दिया जाएगा, बुलाते हैं सेठ को, हम कहे बुलाइए, तो सेठ आए तो बोले कि आप अभी तक ये कितना खर्चा किए, तो जो खर्चा था हम बता दिए, 2 लाख तक इनका खर्चा हुआ, तो वो बोला 3 लाख, तो हम कहे सर ये झूठ बोल रहे हैं, तो उन्हीं की बात लिखी गई, फिर वो बोल रहा है कि आज ही कंपनी में लगे थे, आज ही ये काम, हम झूठ मत रहे, 12-10 दिन से काम पे लगे थे, हम 5-6 ड्यूटी अगले महीने का जुलाई का है, 5वां दिन ही 11-12 ड्यूटी सब हुआ था, तो बोल रहे हैं कि नहीं झूठ बोले, उसी का बात लिखा। समाचारों में समय छे नानकड़ा विराम नो, विराम बाद आप जोई शकशो। यूथ वॉइस ऑफ दमन ग्रुप द्वारा कैंडल मार्च काढवामां आवी। त्रिनेत्रेश्वर महादेव मंदिर में भजन संध्या नो आयोजन करवामां आव्युं। संघ प्रदेश दादरा नगर हवेली और दमन एवं दीव ने पिछले 5 सालों में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन एवं माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के नेतृत्व में चहुमुखी विकास, उन्नति एवं सुशासन देखा है। इसमें संघ प्रदेश के हर एक नागरिक का विशेष योगदान रहा है। इन्हीं प्रयासों से परिवर्तन की प्रतिबद्धता का ये पर्व सहयात्रा के नाम से तारीख 24 से 27 अगस्त तक मनाया जा रहा है, जिसमें शामिल है स्वच्छता दिवस, हरित दिवस, कल्याण दिवस और संकल्प दिवस। अविरत चलने वाली ये सहयात्रा के लिए पुनः संकल्प लेकर इसका हिस्सा बने और संघ प्रदेश की उन्नति में सहभागी और साक्षी बने।
विराम बाद आपनुं स्वागत छे। યુથ વોઇસ ઓફ દમણ ગ્રુપ દ્વારા નાની દમણ ધોબી તળાવથી સાઈબાબા મંદિર સુધીની કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને પુલ દુર્ઘટનામાં મરણ પામેલ બાળકો અને ટીચરને મોમબત્તી સળગાવીને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। દમણમાં કાળા દિવસ નિમિત્તે કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું હતું। 28 ઓગસ્ટ 2003 ના રોજ દમણનું પુલ તૂટી પડ્યું હતું અને 28 સ્કૂલના બાળક અને બે ટીચર મૃત્યુ પામ્યા હતા, જેને લીધે દમણમાં 28 ઓગસ્ટને દમણમાં કાળા દિવસ તરીકે યાદ રાખવામાં આવે છે। આજે યુથ વોઇસ ઓફ દમણ ગ્રુપ દ્વારા નાની દમણ ધોબી તળાવથી સાઈબાબા મંદિર સુધીની કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને ત્યાં બાળકો અને ટીચરને મોમબત્તી સળગાવીને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। अठावीस ऑगस्ट 2003 में पुल पड़ी जाने कारण आप फातिमा स्कूल 28 स्टूडेंटों जीवन जान गुमाव्यो हतो अने बे टीचर मतलब ए लोगों जान गुमाव्यो हतो। आज आपने खूब अफसोसनू फीलिंग थाय छे, एटले आज घणा वर्ष थई गया, आज 2003 थी आज 2021 छे, पण आज अमे एक ग्रुप बनाव्यु छे वॉइस ऑफ दमण बी द चेन्ज माटे। तो आज अमे डिसाइड मतलब 10-15 दिवस पहेला अमे डिसाइड कर्युं के आज श्रद्धांजलि थवी जोईए। तो अमे धोबी तळावथी साईबाबा मंदिर जे ब्रिज छे ने ત્યાં આવ્યા ને શ્રદ્ધાંજલિનું જે બી પ્રોગ્રામ હતો તે અમે મતલબ કર્યો। તો એક મારો એક મેસેજ આપવા માગું છું કે મતલબ ગવર્મેન્ટથી આપણને જે બી ફાયર ડિપાર્ટમેન્ટ મતલબ જે બી ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટથી આપણને સેફટીના માટે જે અલર્ટ મેસેજ આપવામાં આવે છે ને તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખી તેનું પાલન કરવું જોઈએ। એવું નહીં કે તેનું ઇગ્નોર કરીને પછી આપણને આવો હાદસો થઈ જાય ત્યારે અફસોસ કરવા કરતાં આપણે તેનું મેસેજનું પાલન કરીને આપણે મતલબ સેફટી જાળવી શકીએ, તેના માટે મતલબ આવું સમસ્યાનો સામનો કરવો ના પડે। વલસાડના પાડી પોલીસે મોટી માત્રામાં ગુજરાતમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વલસાડના પાડી પોલીસે મોટી માત્રામાં ગુજરાતમાં લવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। યાનના બોક્સની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો। દમણથી સુરત 10.47 લાખનો દારૂનો જથ્થો લઈ જવાતો હતો। પોલીસે કુલ રૂપિયા 31 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી દારૂ ભરાવનાર તથા મંગાવનારની સાથે પાઇલોટિંગ કરતા 3 ઈસમો સહિત 6 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। ચપ્પલ બહાર, ચલો ભાઈ અબ તો કમરા મેરા। દેખ અગર તુને મેરે કમરે કા કબાડા બનાયા ના તો તું દેખ લેના। ઓર તેરા જો કબાડા ઉસકા ક્યા? અરે मम्मी कबाड़ी वाला आया है। अच्छे से आ गई ना मेरे बच्चे। हाँ 2 मिनट है, मैं अभी आई। क्या बात है, पूरे घर का हुलिया ही बदल दिया। बस तेरे जाने का इंतजार था, मेरे लिए राखी लाई है। तू मेरे लिए गिफ्ट लाया है? तेरे कबाड़ खाने में पड़ा है। कोई कबाड़ी वाला तेरा सामान ले जाने के लिए तैयार ही नहीं था। अरे अब तेरा रूम तो तेरा ही रहेगा ना। जो यादों से बनता है और अपनों से सजता है,
ऐसा अनोखा घर आपके रिश्तों से ही तो सवरता है। इस राखी दीजिए अपनों को यादों का तोहफा। विराम बाद फरी आपनों स्वागत छे। वलसाड जिला उमरगाम तालुकाना भिलाडना इंडियापाड़ा मां त्रिनेत्रेश्वर महादेव मंदिर मां श्रावणना शनिवारे महाप्रसाद भजन संध्यानुं आयोजन करवामां आव्युं। गुजरातना वन पर्यावरण मंत्री श्री रमणभाई पाटकर द्वारा महादेवनी आरती करी पूजा अर्चना करवामां आवी हती अने जे त्रिनेत्रेश्वर मंदिर मां गजानन महाराज द्वारा एक शक्तिपीठनी स्थापनानुं आयोजन करवामां आवी रह्युं छे, जेमां श्री रमणभाई पाटकर द्वारा आ 51 शक्तिपीठनुं वलसाड जिलाना उद्योगपतिओ पासे दान करावीशुं अने आ 51 शक्तिपीठ आदिवासी विस्तारमां ऐतिहासिक मंदिर बनशे एवुं आश्वासन आपवामां आव्युं हतुं। गजानन महाराज द्वारा आदिवासी परिवारमांथी आवेला एक अज्ञानी व्यक्ति जेओए त्रिनेत्रेश्वर महादेव मंदिरनी स्थापना करी आदिवासी समाजनो गौरव वधार्युं छे अने आज रोज हजारो लोकोए प्रसादीनो लाभ लीधो हतो अने आज इंडिया 6 करोड़ना खर्चे 51 शक्तिपीठ बनावामां आवशे। આ સૃષ્ટિની અંદર અમે સામાન્ય કુટુંબની અંદર અજ્ઞાની ગામને અંદર અમે જે જન્મ લીધો અને જે ભગવાન મહાદેવની પૂજા કરતા અમને જ્ઞાન પ્રગટ થઈ ગયા છે, તો દુનિયાને એ મારી ચર્ચા છે કે સારું જીવવા માટે અમારા પરમાત્માને મળી, ભગવાન શંકરજીને મળી, અનેક ઋષિગણને મળી, બ્રાહ્મણ સંતોથી સારું કામ થાય અને મારા વિસ્તારની અંદરમાં આ જગતની અંદરમાં કોઈ દુઃખી નહીં રહે, કોઈ પરેશાન નહીં રહે એવી મારી વિનંતી છે આ ગુજરાત માટે, ભારત માટે। અમારા મંત્રી સાહેબ સાથે અમારા ઘણા સમયથી અમે આ કાર્યને ધમલાઈ દીધું, સાહેબે ઘણી વખત મને મદદ કરીને કહે છે તમે આગળ ચાલો અમે પાછળ છે, એવી રીતે અમે આ ધરતી પર અત્યારે એક યજ્ઞનું આયોજન છે 2022માં। સનાતન ધર્મને રચવા માટે યજ્ઞની જરૂર છે અને મા શક્તિપીઠનું પણ 51 શક્તિપીઠનું આ ગુજરાતની અંદર ભારતની અંદર સારું એક ઉત્પત્તિ અમે બતાવી રહ્યા છે, એમાં જલા સાહેબનો પણ સહકાર છે, મારા ગુરુદેવના પણ કાશીપુરી બાબુનો સહકાર છે, સર્વત્ર પબ્લિકનો મારે ઉપર પ્રેમ છે, પરમાત્માનો પ્રેમ જીતવું હોય તો બહુ તપસ્યા છે, એટલે હું આજથી ત્રિનેત્રેશ્વર મહાદેવ ઇન્ડિયાપાડના ગામે હું સામાન્ય કુટુંબમાંથી એક જંપલાવી લીધું છે, ગુજરાતને એક સુરજમુખી બનાવવા માટે હું આમંત્રણ લોકોને કરું છું, નમઃ શિવાય। મિત્રો, ખરેખર આવા આદિવાસી વિસ્તારમાં પેલું કહેવાય છે ને કે સત્ય સનાતન, એટલે આદિ અનાદિથી ચાલ્યું આવેલું અને આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આવા કળિયુગની અંદર કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભરદે જોલી, ખરેખર કમળ કાદુમાં ખીલતું હોય એવું આ એક આદિવાસી વિસ્તારની અંદર આ ત્રિનેત્રેશ્વર મહાદેવ શક્તિપીઠ અને જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને આ ધર્મને સત્ય સનાતનને આગળ ધપાવવા માટે ભાઈ શ્રી ગજાનન મહારાજે જે જહેમત ઉઠાવી છે તેમાં ખરેખર માન્ય મંત્રી સાહેબશ્રીએ પણ કીધું કે અમે ખભે ખભો મિલાવી અને એમને કાંઈક પણ જે પણ જરૂરિયાત હશે એમાં અમારો સાથ અને સહકાર હશે। છેલ્લે હું એટલું કહીશ કે આ સત્ય સનાતન ધર્મની મસાલ જબ તક સુરત ચાંદ રહેગા તબ તક ખરેખર ગજાનંદ મહારાજ તેરા નામ અમર રહેગા। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। શ્રાવણ મહિનાની અંદર આપણે સ્વાભાવિક રીતે હનુમાન મંદિર, શિવજી મંદિર, ગણપતિ મંદિર, અન્ય અનેક દેવતાઓને શ્રાવણ મહિનાની અંદર ભક્તજનો પૂજા કરતા હોય છે અને ધાર્મિક વિધિ કરીને ઉજવણી પણ કરતા હોય છે। આજ મને કહેતા ગર્વ થાય છે કે જ્યાં હું 25 વર્ષથી ધારાસભ્ય તરીકે છું અને આ વિસ્તારની અંદર ભિલાડ ખાતે આ મહાદેવજીનું જે મંદિર નિર્માણ કર્યું છે એક આદિવાસી ક્ષેત્રમાં, અહીંયા આદિવાસી ક્ષેત્રના લોકોને ખૂબ જ એના જે કુરિવાજો હતા, અગર તો જે કુટેવ હતી એ છોડી મૂકીને અત્યારે એક માનવ તરીકે સારી રીતે આ મંદિરના દર્શન કરીને લોકો આગળ વધી રહ્યા છે। આ પ્રકારે સનાતન ધર્મની અંદર સુધારક પ્રવૃત્તિ જો આપણે કરીએ તો એનો ફાયદો જનરલ આપણને ઘણો બધો થતો હોય છે અને હું આશા રાખું છું કે જે શક્તિપીઠ અહીંયા ઊભી કરવા માટેનો જે કાર્યવાહી કરવા માટેનું જે કહ્યું છે એમાં જરૂરથી હું એક સરકારના પ્રતિનિધિ તરીકે, અગર તો ધારાસભ્ય તરીકે, અગર તો નાગરિક તરીકે એમાં ચોક્કસ હું મદદ કરીશ। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાનુશાલી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન। કંપનીમાં કામ કરતા મજૂરનું મશીનમાં હાથ આવી જતા સર્જાયો અકસ્માત। યુથ વોઇસ ઓફ દમણ ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી।
त्रिनेत्रेश्वर महादेव मंदिर में भजन संध्या नो आयोजन करवामां आव्युं। तो आ हता अत्यार सुधीना समाचार, जोता रहो सिटी न्यूज। नमस्कार।